से स्वामी हरिप्रसाद जे अक्षर निवास थया हता तेमने लईने आजे अंतिम त्रीजो दिवस से तेमना पार्थिव देह ने अहींया अंतिम दर्शन माटे खुल्लो मुकवामां आव्यो हतो। अमदावाद, राजकोट, जामनगर, कच्छ, भूज सहित उत्तर गुजरात ना हरिभक्तो आज अंतिम दर्शन करशे। पंजाब सहित अन्य राज्य ना हरिभक्तो आज अंतिम दर्शन करशे। हरिभक्तो में स्वामी गुमावानी शोकनी लागणी छे। स्वामी हरिप्रसादे 10 ના 10 નું સૂત્ર આપ્યું હતું। શનિવારે અંતિમ દિવસનો છેલ્લો દિવસ સાધુ સંતો અને મહાનુભાવો માટે છે। સવારથી જ ભક્તો અને રાજકીય નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે। હાર્દિક પટેલ અને પરેશના ત્રીજો દિવસ છે અને આજે પણ તમે જોઈ શકો છો કે ભક્તોનો ઘોડાપૂર છે। સવારથી જ લોકો અહીંયા આવી રહ્યા છે અને જે રીતે જે સ્વયંસેવકો છે તેમના દ્વારા અહીંયા વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી દર્શન કરવા આવનાર લોકોને કોઈ અગવડતા ના રહે અને કોઈ અગવડતા ના સર્જન આપણે આખા આયોજન છે વાત કરીશું સ્વયંસેવક સાથે તમને શું કહેવું છે જે રીતે અંતિમ દર્શનનો આજે ત્રીજો દિવસ છે કઈ રીતનું આયોજન છે। આજે સવારથી 8 નો જે 12 નો ટાઈમ છે એમાં આપણે સવારે અમદાવાદ છે, ગાંધીનગર આખો જિલ્લો છે, પાટણ જિલ્લો છે, પછી સાબરકાંઠા છે, અરવલ્લી, બગોદરા, કચ્છ, ભુજથી પણ સવારે 8 થી 12 ના ટાઈમમાં આખો પ્રદેશના ભક્તો આવવાના છે અને બપોર પછીના સમયમાં આપણે રાજકોટ આખો જિલ્લો, જામનગર જિલ્લો, જે આખો સૌરાષ્ટ્ર છે એ બધા ભક્તો પધારવાના, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ બધાથી બધા હરિભક્તો એ પ્રમાણે સમયની સાનુકૂળતા રહે એ પ્રમાણે આપણે અલગ અલગ સ્લોટમાં બધા ભક્તોના દર્શન કરવા માટે બોલાયા છે જેથી સ્વામીજીના દર્શન બધા સુખેથી અને શાંતિથી કરી શકે એવું આયોજન કરેલું છે। અને દિલ્હી તથા ઉત્તરપ્રદેશ, નાગપુર અને પંજાબના ભક્તોને પણ આજે સાંજનો સમય આપેલો છે। એવી રીતે આખો દિવસ પ્રમાણે અલગ અલગ દિવસ પ્રમાણે બધા પ્રદેશના ભક્તોને બોલાવ્યા છે એટલે બધા વ્યવસ્થિત દર્શન કરી અને સ્વામીજીના દર્શનનો લાભ લઈ શકે અને આવતીકાલે બધા મહેમાનો, સંતો અને વડીલો જે બી હોય પ્રદેશના એ લોકોને આવતીકાલે સ્પેશિયલ મહેમાનોનું આમંત્રણ કરેલું છે અને 1 તારીખે આપણે સ્વામીજીના અંતિમ સંસ્કાર, આપણે છેલ્લો દિવસ છે એ દિવસે આપણે સ્વામીજીના 1 તારીખે અંતિમ વિધિ છે એટલે છેલ્લા દિવસે આપણે અંતિમ સંસ્કાર થયો છે 1 તારીખ માટે। આ તો સ્વયંસેવકની સારી માહિતી મળી છે। જે રીતે ગુરુ અક્ષરધામ પામ્યા છે તેમના અંતિમ દર્શન છે એટલે દેશ વિદેશથી, દેશના ખૂણે ખૂણેથી તમામ લોકો આવી રહ્યા છે। કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેના માટે અલગ અલગ પ્રદેશ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। જે વાત કરી કે અલગ અલગ લોકોને ટાઈમની ફાળવણી થઈ છે, હવે આપણે અંદર પહોંચીશું, અંદર કઈ રીતનો નજારો છે તે આપ સુધી પહોંચાડીશું। જે રીતે અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોઈ અગવડતા સજા નહીં, લોકો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે અને ભીડ ના થાય તેના માટેનું સમગ્ર આયોજન છે, જેના અંદર મહિલાઓ અને પુરુષો માટેની અલગ અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો સવારથી જ આ દર્શનની શરૂઆત થઈ ગઈ છે 8 વાગ્યાથી, 8 થી 12 અને ત્યારબાદ બપોર બાદ અને પછી સાંજ, આમ રીતે અલગ અલગ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકો છો કે અહીંયા ભક્તો સવારથી જ આવી રહ્યા છે અને જે રીતે એક દિવસ પહેલાં સુધી અહીંયા ભોજનની વ્યવસ્થા હતી પરંતુ જે રીતે કોરોનાની ગાઈડલાઈન અને લોકોની ભીડ એકત્ર ના થાય એટલે અહીંયા ભોજનની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે અને લોકો અહીંયા આવનાર જે ભક્તો છે જે બહારગામથી આવી રહ્યા છે તેના માટે અહીંયા ફૂડ પેકેટનું આયોજન કરાયું છે જેથી બહારગામથી આવેલ લોકોનું જે ભૂખ લાગે ત્યારે તેને ભોજન મળી રહે તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને હાર્દિક પટેલ સાથે વાત કરીશું। હાર્દિકભાઈ શું કહેશો આજે આપણે અહીંયા આવ્યા છો? હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે આવ્યા હતા। આવી મહાન વિભૂતિને ભગવાન એના ચરણોમાં સ્થાન આપે એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે। ચોક્કસના હાર્દિકભાઈ હતા જેમને સારી રીતે પ્રશાંતભાઈ સાથે, પ્રશાંતભાઈ શું કે ઓકે, સાથે વડોદરા શહેર પ્રમુખ પ્રશાંતભાઈ બી હતા, હાર્દિક પટેલ અહીંયા આવ્યા છે, સ્વામીજીને રૂબરૂ દર્શન કર્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। જે રીતે ભક્ત હોય, સામાન્ય વ્યક્તિ હોય, રાજકીય આગેવાનો હોય, સંતો હોય, મહંત હોય, તમામ લોકો અહીંયા જે રીતે સ્વામીજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે અને જે દર્શન છે તે લોકો શાંતિપૂર્ણ અને સરળતાથી કરી શકે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આપણે આગળ પહોંચીશું, આગળ જોઈશું કઈ રીતની વ્યવસ્થાઓ છે। મોબાઈલ શોટ ના લઈ જાય કે ખાલી મોબાઈલ। તો ખાસ અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ભુજ સહિતના ઉત્તર ગુજરાતના હરિભક્તો આજે સ્વામી હરિપ્રસાદના અંતિમ દર્શન કરશે। પંજાબ સહિત અન્ય રાજ્યના હરિભક્તો સાંજે અંતિમ દર્શન માટે આવશે। હરિભક્તોમાં સ્વામી ગુમાવવાથી શોકની લાગણી જોવા મળી રહી છે। સ્વામી દર્શન કરીને ધન્ય થઈ ગયા, આવા દર્શન દુર્લભ છે। અમે આવ્યા છીએ રાજકોટથી, અમે સવારે 4 વાગે અત્યારે દર્શન કરીને નીકળી ગયા છીએ, તો પાછા રિટર્ન થઈ જશે। ઓકે ઓકે,
દર્શન કરીને એમને બહુ ધન્યવાદ થયું સ્વામીજીને જોઈને. બહુ દુઃખ થયું અમને સ્વામીજીથી આવું થયું એટલે. અમારે સ્વામીજી અમારા જીવનમાં સર્વસ્વ સ્વામીજી અમારું છે, કરતાળતા સ્વામીજી છે અમારા. અમારી ચડતી પડતી મારે તારે કે ડૂબાડે જે છે એ અનંતનો આધાર છોડી માત્ર અમારે સ્વામીજીને એકનો આધાર છે અમારા જીવનમાં છે હતા ને રહેશે. જો 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 જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ પ્રભુદાસ. સ્વામીજી તો અમારો સર્વ છે, સ્વામીજી જેવા કોઈ જ નથી પુરુષ સાધુને. જય સ્વામિનારાયણ. ક્યાંક ને ક્યાંક એક દુઃખ પણ હશે કે સ્વામીજીને અંતિમ દર્શન કર્યા છે. સંત અમે ક્યારેય મળતા નથી, ખરી શરીર ત્યાગ કરે છે તે અમર છે. શું કહેશો, આજે એક શરીરમાં હતા ત્યારે એમને રૂબરૂ વાત કરી શકતા હતા, હવે એ મોકો નહીં મળે. એ અમારા હાજરો હાજર છે, દિવ્ય દેહ અમારી જોડે જ છે. સ્વામીજીએ કીધું છે મને યાદ કરો, હું હાજર છું. અમારું સર્વસ્વ સ્વામીજી છે જ અત્યારે ધરતી પર. દિવ્ય દેહ સ્મરણ કરીએ એટલે હાજર જ છે સ્વામીજી. ચોક્કસ મને આ દહીનું ત્યાગ કર્યું છે, પરંતુ દિવ્ય દહી તેમની પાસે છે ને જ્યારે પણ ભક્તો યાદ કરશે ત્યારે ભક્તો પ્રગટ થશે. એક શરીરના બંધનથી મુક્ત થયા છે, હવે દિવ્ય દહી ધારણ કર્યું છે, એટલે ભક્તો જ્યારે પણ જ્યાં યાદ કરશે ત્યાં સ્વામીજી પહોંચી જશે તેવું ભક્તોનું કહેવું છે. જે રીતે ભક્તોમાં એક શ્રદ્ધા છે, ક્યાંક દુઃખ છે, દુઃખની લાગણી પણ છે, પરંતુ જે રીતે સ્વામીજીએ વાત કરી છે, એક સૂત્ર આપ્યું છે દાસનો દાસ, એ સૂત્રની વાત કરીએ તો સ્વામીજી સર્વત્ર છે, ફક્ત એક શરીરનું ત્યાગ થયું છે અને હવે દિવ્ય દર્શન દિવ્ય દહે જે પ્રાપ્ત કર્યું છે, હવે સ્વામીજીને ભક્તો જ્યારે પણ યાદ કરશે સ્વામીજી ત્યાં પહોંચી જશે તેવું ભક્તોનું કહેવું છે. તો સ્વામીજીના અંતિમ દર્શનનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ભુજ સહિતના ઉત્તર ગુજરાતના હરિભક્તો આજે અંતિમ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. પંજાબ સહિત અન્ય રાજ્યના હરિભક્તો આજે અંતિમ દર્શન કરશે. હરિભક્તોમાં સ્વામીજીને ગુમાવવાથી શોકની લાગણી જોવા મળી રહી છે. શનિવારે અંતિમ દર્શનનો છેલ્લો દિવસ છે અને તે છેલ્લો દિવસ સાધુ સંતો અને મહાનુભાવો માટે છે. સવારથી જ ભક્તો અને રાજકીય નેતાઓ તેમના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. હાર્દિક પટેલ અને પરેશ ધાનાણીએ પણ અંતિમ દર્શન કર્યા હતા. કોરોના મહામારીને લઈને ભોજન વ્યવસ્થા બંધ કરી ફૂડ પેકેટની વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. સ્વામી હરિપ્રસાદ જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. તો સ્વામીજીના અંતિમ દર્શન માટે આજે ત્રીજો દિવસ છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ભુજ સહિતના ઉત્તર ગુજરાતના હરિભક્તો આજે અંતિમ દર્શન કરશે. ખાસ તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. પંજાબ સહિત અન્ય રાજ્યના હરિભક્તો આજે અંતિમ દર્શન કરવા માટે પહોંચશે. સ્વામી હરિપ્રસાદના નિધનથી અત્યારે હાલ સાધુ સંત સમાજમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. તો આજે હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આમ તો સમગ્ર સમાજને ચાર દિવસમાં બધાને વહેંચ્યો હતો અલગ અલગ સમય પ્રમાણે, પણ છતાં પણ ઘણા બધા મુક્તો પરદેશથી હજુ અત્યારે આવી રહ્યા છે અને કદાચ આજુબાજુ વિસ્તારના કદાચ કોઈક મુક્તો બાકી રહી ગયા હોય, નજીક હોય, દૂર હોય, તો એની પણ વ્યવસ્થા તો કરવામાં આવી જ છે. પણ કાલનો દિવસ મહાનુભાવો જે છે, જેમને થોડી તકલીફ ના પડે અને શાંતિથી દર્શન કરી શકે, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપી શકે એવા હેતુથી એ દિવસ ફાળવ્યો હતો. પણ છતાં પણ કોઈ ભક્તો હશે તો ભક્તોને શાંતિથી દર્શન તો કરાવીશું જ. અને જેમ 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 બધાને ખ્યાલ આવે છે તેમ તેમ ઘણા બધા ભક્તો પણ પધારી રહ્યા છે, મહાનુભાવો બી પધારી રહ્યા છે, દરેક લિસ્ટમાં અપડેટ થઈ રહ્યું છે. પણ
व्यवस्था एटली सरस मजानी करी छे। स्वयंसेवकोनो संतोनो खूब साथ सहकार बधाना भेगा थईने खूब सरस मजानुं आयोजन चाली रह्युं छे। सुचेतन स्वामी जेमने आवतीकाले जे रीते ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવશે તેવી એક જાહેરાત થઈ હતી, પરંતુ જે રીતે ભક્તોનો ધસારો થઈ રહ્યો છે, ભક્તો અહીંયા આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખી આવતીકાલનો દિવસ પણ જે રીતે ભક્તોના દર્શન માટે ચાલુ રાખવામાં આવ્યું છે, પરંતુ જે લોકો બાકી રહી ગયા છે તેમના માટેના વ્યવસ્થા છે। કારણ કે છેલ્લો દિવસ છે, છેલ્લા દિવસે જે રીતે દેશ વિદેશથી આવનાર જે ભક્તો છે તે સરળતાથી દર્શન કરી શકે, અન્ય જે લોકો મહાનુભાવો છે ત્યાં આવનાર છે તે સ્વામીજીના શાંતિ સરળતા દર્શન કરી શકે, તેના માટે છેલ્લો દિવસ છે તે ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું। પરંતુ કોઈ ભક્ત બાકી રહી ગયો હોય તો તેને પણ આવતીકાલે દર્શનનો તક આપવામાં આવશે તેવું સુચેતન સ્વામીનું કહેવું છે। કેમેરામેન જિજ્ઞેશ કડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું। વર્ષોથી એમની જોડે મારા સંપર્ક હતા, ખાસ કરીને જ્યારથી વડોદરા શહેરમાં કોટા વિધાનસભામાં ધારાસભ્ય બન્યો ત્યારે એમના માર્ગદર્શન લેવા ઘણી વખત મંદિર આવતો, ઘણું કામ યુવાનો માટે એમણે કર્યું છે। આરે હજારો લાખો યુવાનો સારા નાગરિક બનાવવા માટે ગુજરાતમાં અને દેશ સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ ધોરણ 12ના પરિણામની, તો ખાસ કરી અને આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 વાગે જાહેર થશે।